નોકરી લાજે નોકરી લાજે એમ હોય મિલિટરી લાજે બે 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 એકી હંગાજ ના હોય તાણી એટલે ત્યાં મને છોકરો હતા એમ ક્યાં હતો કે કાલ ગામ માં વરઘોડું કર્યું હતું મૂક્યું હતું પણ મને એરિયા કીધા વગર રહી નહી હું બાર જ્યો હતો હોય ગામ વાળા ને કર્યું બધા ને એને ભાઈ બનો ને બધા થઈને કરી દીધું ના ના આરું ગામ માંથી બે પેલા વાતરા મિલિટરી લાજા એટલે સ્વાગત તો કરી કે એટલે હું કહેતો હતો કે હવે વાઘુજી કેવું ખબર મારાથી થતું નથી આ કામ કાજ અને 10 વીઘા જમીન છે એટલે એકલો હું ના પહોંચી વળું તો તમારા ભાડમાં જો ભાજ્યો હોય મને કહેજો ભાજ્યો તો હવે આ બિન સિઝનમાં હવે ચાલુ સિઝનમાં તો આપણે હવે ગામમાંથી તો કોઈ મળે નહીં અત્યારે અરે ચાલુ સિઝનમાં આ વાયેલું છે તોય હું એને ભાગ આવ્યો તમે વાત બધી સાચી છે પણ બંધાઈ ગયેલા હોય કે એ બીજે આમ તો અખાતરી કેવું કોઈ હોય નહીં તો છૂટા થવા મળે એમ આ તો મજૂરે મળતા નહીં હું મજૂરથી કરાવી દઉં મારે એકલાથી થતું નહીં પેલા તો બે હતા ને તે હંગાત ને હંગાત કોમ કરાવતા બેન મારી છે હંગાત સિલેક્શન થઈ ગયું હા બેન એક જેવા લાગતા હતા ને બે હાઇટ બોલ હતા બોડી મેં હતા કાલ ફોર્મ ભરવાની યાર તું આઈ જાજે મોડું ના કર્યું હો એ તો લાજી ગયા ચમ દશા હોય ભાઈ આ હું મારો ફોન કર્યો આ ભાઈબંધનો ફોન આવે છે એટલે તો પેલા હર્ષિત ને કરણ ને તમે ત્રણ જણા અંગાત ભરતી ના જતા હોય એ તો લાજી ગયા તો તું ચમ ના લાજો હું દોડમાં રહી ગયો થોડો અને એરા લાજી ગયા તમે જો આવી જતા હું આ ભરતજી ને પેલા હર્ષિતે પૈસા ઉછીને આલ્યા હતા ને તે હાલ્યા આવું કે તઈ પૈસા તો કાલે ના લ્યો કાલે હાજર હતા પણ હું કાલે હાજર નતો કે એવું છે ભાઈ વરઘોડામાં જ ના આવત હા એ વાત સાચી તાણે સારું જો તા આવ વિષ્ણુ આવ લો આ પેલા હર્ષિત ના પૈસા મેં લીધેલા હતા ને ઉશીના તે હાલવા આવ્યો હતો નાવત રાખો ના ના લો કેટલા હતા 2000 નાવત રાખો લ્યો ના ના રાખો તમે હવે આ તો હું જાઉં હો હેલો ચા પાણી કરી ના ના હવે ચા પાણી મારું મોડું થાય અને હા હા તાણે હાર હાડો હો એવા ગુજી હા તો તમે કેટલી જમીન કહેતા હતા જમીન 10 વીઘા 10 વીઘા પણ હું શું કહું છું હા કે એનું વાયેલું છે તેવા મને ભાગ તો હાલશે કે તમે હું આમ પેલા કણે ચિયા ભાગે વાવતા હતા એ તો સીધા ભાગે મારી વાત આપણો જો આ ધણી સારો છે બરાબર ચાલુ સિઝન છે પણ તમે મજૂરી સારી કરશો નહીં તો તમે તાર સીધો ભાગે હાલ દે એવો છે અને આ તો હું ખબર છે પેલા છોકરા હમણાં એમ મિલિટરી લાજ્યા છે ને એટલે કોમ કોણ કરે હાલ એ વાત આ બોર ને બોર બધું ઘરનું જ છે તમારે દાળ રાતનું પાણી કોઈ દાડો વળશે જ નહીં દાળ જ હા એ બરાબર તો સારું વળે બરાબર ચડો તમારા ઘર નો બોર છે હવે રાતે શું કરવા વાળવું પડે પાણી લાઈટ રાત ની છે પણ ઉકાતું એટલે વાળવું પડે હું કહું તમે ભાજ્યા નું કીધું હતું ને જો અમારે ઘરના જેવા જ મોડા થી બરોબર અને છોકરો બે જણા થઈ તે મહેનત સારી કરશી બરોબર અને તો અહીંયા મેં કીધું હાલ વાત કરી દે અહીંયા બે દાડા રહે બરોબર ફાવશે પછી ઉસાડો નહીં ઉલાવશી હા કશો હતો ને આપડે અમને બધું વસ્તુ પડ્યું જો આ ઉડી છે કોઈ રહેતું નહીં હોય કણ કોઈ રહેતું નહીં વાહણ છે મોય ગોદળમ બધું છે અને વાન તો ગોમમો ઘર છે પણ આ તો હું હોય પેલા કોક દાડો પેલા કોમ છે તરમો એટલે રાખી બધું એમ તો તમે તાર બે દાડા રો હોય કાં આમ ફાવે આમ ફાવશે જ
ડાયરેક્ટ તમે તાર હો તમે મહેનત મોય ના કરી પણ તમારો મોય પાક શું કેવું વાઘુજી વાપડે ત્રીજો ભાગ આલશી તમને હા ત્રીજો ભાગ આલશે એ તો ચાલ જ છે અમારો બરોબર તો તમે તાર કામ ચાલુ કરી દો અને કોઈ આગા પાછું હોય તો કહેજો તમારે તમારે જે કહેવું હોય એને કહી દેજો તમારી રીતે બરોબર ના ના કશું કહેવાનું નહીં આપણે બધા છે વળે ત્રીજો ભાગ ને બીજું કહેવાનું તમારે કોઈ વસ્તુની જરૂર પડે નહીં કહેજો ના ના બોરનું પાણી ચોય બહાર હાલતા હોય નહીં ના બહાર નહીં હાલતો આપણે આટલું જ પીવે છે આ તો વધો ને તો તમે તાર કોઈ ચિંતા કરશો બરોબર અંભાળે જા તમારે બોર હાચવાનો છે ને આ રૂ બેસ ખેતર જો ના તમે નિયમ બતાવી દો હું જાઉં મારે થોડું ઘેર કામ છે બરોબર અમે ખેતર બતાવી દો ખેતર બતાવી દો અડક મારે પણ ગામમાં જવાનું છે આપણે બે હેડ્યા જવું હોય રાયડું વાટી નાખો આ તો એમ કહો કે રાયડા નું પટાઈ દે પછી એડા શાંતિથી વેણ હા એડા વધો નહીં શું કેવું બાકુજી ચાલે એવા છે એમને અને તમે તાર તમારા બે શબ્દ કોઈ પૂછવું હોય કેવું હોય તો કોઈ શરમ રાખતા નહીં આપણે ઘરના જેવું છે એટલે એમાં તો કેવું વાઘુજી ખબર છે હાલ તો અમે ડાયરેક્ટ હાથે પછી આવ્યા છે એટલે મારા પૈસાની જરૂર પડશે એટલે હું તમને તરત કહેવું ના એ તો ચોક્કસ માગવાના તમારે જે જરૂર પડે ને એ તમે તારે માગી દેવા હા અને હાલે કોમ કરું કે બે ચાર દાડા ઘાટું હું બે ચાર દાડા મને ફાવે મારા છોકરાને ફાવે પછી હું તમને પૈસા નું તો કહેવું હાલ નહીં કહું આ વાંધો નહીં તો તમને જેમ ફાવે એમ જ ને અને તમે બે જણા હશો એટલે મજૂરી કરશો એક જણા હશો એટલે મજૂરી તો તમારે જોવું નહીં પડે કેમ કે 10 વીઘા જમીન છે અને બે જણા તો જોવી જ હાર તો એક કામ કરો તમારે તો જવું જ જો અમે ઓટો મારતા હોય ક્ષેત્ર હોમાં બધા ક્ષેત્ર જોતા હોય એકદમ ના હાર તો હવે હું રાતે નહીં આવું બરોબર હું હવે ઘેર જ જાઉં છું શું કેવું હા તમે તાર કશું ચિંતા ના કરતા બરોબર તો આપણે ઘરના જે વાત થઈ અને બધી વસ્તુ પડી ઓળી હું કશો વધો નહીં તમે તાર લે બાકુ જ અમે ક્ષેત્ર હોમાં જતા આવો હતા છોકરો તાણ શું કરે બે દાણા નહી છોકરો તો ભાગુજી મને ફસાવે જબરજસ્ત કેમ મારો બેટો મને રાખતી વખત મને કે કાકા તમે ત્યાં રાખો હું કોમ કરાવરાયો ને આપડે ઊંડનું વર્ગે ભાગ રાખી અને કે હું હારી નોકરીએ જતો રહ્યો એમ કરીને હું રહ્યો અને હમણાં આડો લીધો તે મેં ઉપાડ લઈને બાઇક લઈ આવ્યું બાઇક લાવ્યો એટલે કે હવે મારો મોબાઈલ લાવો છે તો મોબાઈલ લઈ આવ્યો હવે આ ધણી બાપડો એકદમ ભોળ્યો છે હું જમ માગું એમ મને પૈસા આલા પૈસા હું લગી રે ના નહીં પાડતો એટલે હવે મારે હું આ એક એડાનું કરું કે રાયડાનું કરું કે શું કરું કોઈ સમજણ નહીં પડતી ફરજી તો આવે પણ મને ઓછ નહી મિલે કેતો હું તો છોકરા થોડું દાબી કોકી ઘણું કેવા છે બીક બીજી રહેશે અત્યારે તમને ખબર તો છે કે અત્યારે સરતી લોહી ના ગમે તે આ ના કરી દી તો મારા જ વળી ચો મોટું બતાવું ના ના બગડવા દે હો આપડો મારી વાત એવું હોય નહીં તો મજૂર તો તમને કહું અમારા ગામમાં મળતા જ નહીં તમે દા હો તો મજૂર નહીં પણ તો આઘા પાછું કરી
અને થોડું થોડું કામ કરે દો, કારણ કે કોઈનો બગાડ ના કરાય આપણે. તો એ જ કે મને આબરૂ ભાગો હું મરી જઉં છું કે આ ધણીને બાપડા હવે આપણે રાશું થશે પાર તો મેલવું જ પડે ગમે તે થાય. એટલે હવે મારા હું અળીએ સડો છું આજુ, જો એડા ચેવા થકે ને થકે પડ્યા, એ આવે ઘણી વાર તો મને ટેકો કરે તો એડા સરખા કરાવે કે અંદર ઢગા પડ્યા તા અંદર હજી ઉપાડવાના પડે. પણ હવે હું બોધું કે ઉપાડું, મું કીધું ખાલી તું મને જોડે રહી ને ઉપડાઈ દે કે હું આ જાઉં કાલે આવું એમ ને એમ કરે કશું કરતો નહીં, ઘેર પડે પડે મોબાઈલ ફેદે ખાલી. જોડો હું હમણાં દઉં કુવા બાજુ હોય તો કહું. સારું તમે તાર તમારું મહેનત કહેજો ને, માનો તો બીક બીજી મહિને આગળ કે ચોક આ ના કરો ને. ના ના દાબીને કહું હું. હડો હા તો તમે કહેજો હો એટલું. હલો વાઘુજી, હા તાઈ બોરે આવજો હાલલાલ. અરે કોમ પછી કરો, પેલા બોરે આવજો, મારે થોડું કોમ હે તમારું. ઓય એ આ ઉબજી ઓ યાર યાર ગરમો આવે છે કોમ હતું થોડું. અરે બરોબર આબા જ શું હતું હતું તે મારે કોઈ ભૂપતજી ના કહેવાય, જીધું તમને કહેવાય કે જો આ તો 10-15 દાડા થયા હોય ને આ ભૂપતજી એને બરોબર. તો હવે રાયડાનું કોમ બે દાડાનું કોમમાં હજુ 10-15 દાડા થયા. એ રાયડાનો ઢગો એમને એમ પડ્યો, મેં નેતાથી જોયું ને તો ઊ થઈ ગયું હતું રાયડું બરોબર. પછી આર્યા ખેતરમાં ઊંચાળા ખેતરમાં એડા હુકાઈ હેડ્યા છે, માળો હોય એમને ઉપેર ને ઉપેર ધરો ભાઈ બરોબર. પછી પેલા ઢગો પડ્યો, એ ઢગો પડેલો નહીં, મોય ઢગામ તો બધા ઉ થઈ ગયા એડા. અરે યાર આવું ને આવું ચાલતું હશે બે જણા છે ને યાર, એટલે હું શું કરું કોણ. આ તમારા ઘરના છે એટલે મારે એ ના કહેવરાય, ડાયરેક્ટ તમને કહેવરાય. અરે ભરતજી વાત તો સાચી છે, પણ હવે એના વોક નહીં તો હું હમણાં બે દાડા મોરે ક્ષેત્રમાં જોતો નહીં, તે ખરા તડકા ના મપતા હતા બરોબર. અને એને મને આખી વાત કરી, છોકરા હવે એમ ફસાયા ને એવું કર્યું છે. ચમ છોકરો કે હું પહેલા મજૂરી કે બધી કર્યો ને આમ કર્યો ને તેમ કર્યો કે તમે ત્યાં રાખો જમીન ને, અને હવે છોકરો હરમ ઉભો રહેતો નહીં. તમે જોવો ને એ દાડે ઓને મને કીધું કે તમે ત્યાં ઠપકો આલજો, હવે હોય મને ટવકો પાડતે પાડતે તો તમે જોવો તો બાઇક લઈને ઉપડી ગયો બરોબર. સહી યાર, પણ મારા કામ બગડતું હોય ના ચાલે ને, અને થોડું જ બે ને મની વાત છે. પણ આ તો યાર આટલી 10 વીઘા જમીનની ખેતી બગડે ના ચાલે યાર. મભડ્યું ભરતજી, હવે જો મારે એક વાત કહેવી છે કે હું તો કંટાળી ગયો જબરદસ્ત ને, હું એકલો પહોંચી વળતો નહીં અને મારા આબરૂ જ્યાં જેવું થઈ ગયું. એટલે તમને કોઈ સારો ભાજ્ય મળે ને તો તમે ત્યાં લાવી દો, મારા તો હવે છોકરાને જમ કરું એમ કરે હું તો મરી દઉં ને એવું થઈ ગયું છે. ના હું ગાંઠવાની વાત નહીં કરી, પણ આમ કોમની જ વાત કરું છું. હું તમારા કોઈ વખત ગાંઠતો નહીં, કોમે વાત આજે બગડે ધણી તો કે, પણ આ મારા છોકરો એવો છે ને તો હું શું કરું કો હાડું. એટલે હું છૂટો જ થવા માંગુ, પૈસાનું એવું રાખતો હતો બે નંબરની વાત, પણ પૈસા એમ વધી.
તો બસ આપણે તો અટા જ મારવાના. કાકા જલ્દી 200 રૂપિયા લેજો. હવે 200 રૂપિયા તો નહીં, મારો જીવ લઈ જા તું. હવે કાકા ડોટો ના બોલો, જોવી જલ્દી લાલજો. એ તને શરમ આવે એટલે કોમ ધંધો કરવો ના એમ બહિમ 500 તો માગે છે. એમો હની શરમ, આ બાઇક ની તારે ચો જરૂર હતી? એ તો ફરવા માટે લાવ્યો. એને તું હવે મજૂરી કરવા આવ્યો છે? ફરવા આવ્યો છે. મજૂરી તો હું ચો કરું? મારે કાંઈ ખબર નહીં, એમ પણથી નહીં કરતો. ચમ તું કોઈ મોટા કલેક્ટર નો છોકરો છે, તું મજૂરી ના કરી એમ? ના ના એવું નહીં, પણ નહીં ફાવતું મને બધું. હાલો કી ખબર ભાજ્યો ગોતી કાઢો છો ખારો, અને એના જો રખડી જે કરવું એ કરે, મારે કોઈ ધોવાનું નહીં, અને હું મારી રીતે ચોક મારું ઠકાણું કરી નાખું, અને એ આજથી મારાથી છૂટતો, એને જો જવું એ થાય. આ બાઇક આવ્યું એને અને લઈને ફરતો હાટે. થોડુંક તું વિચાર, કંટાળીને કોઈ આ ના કરશી તો પછી તારું કોણ રાણી ધણી થાય? પસ્તાવો પસ્તાવો, હજી સમય ઘણો બાકી તમારે. કોણતા ચા વયના બે છોકરા મિલિટરી ભણતા હતા, ટ્રેનિંગમાં જતા હતા, તો 10 વીઘા ખેતી સંભાળતા હતા. પૂછજે કોઈ દાડો પાવડો પકડવા દીધો થઈ એમ? એટલે આ તો વરઘોડું કરવાનું થયું, તાણે જ મને ખબર જ પડી. ઘેર લેટર આવ્યું તાણે ખબર પડી. વાત કરે અને તમે આવડા આવડા રખડો, તમે શરમ આવે છે? શું કરવાનું તાર હેડ? હા અભડે ભરતજી, એ કોઈ જવાબ નહીં આલે. એને આટલા વરહમ મારું નહીં માન્યું, અને તમારા જેવાનું ખોટું મન નહીં રાખે. એના કરતા એને જેમ કરવું એમ કરવા દો, અને તમે તો તમારા જમીન કોઈ ભજન હારા ભજન આવી દો. ના ભૂપતજી, તમારો કોઈ જવાન જરૂર નહીં, હું તમને 2 માણસો બીજા લઈ આવું. તમે તાર એના હંગાત કોમ કરી દો બરોબર ને? વાલે ઘાટી મેલો તમે તાર. ભાઈ એ આનો રસ્તો ગોતી કાઢે, મારા જોડે હેરો જોતો જ નહીં. ભાઈ તમારું હોય થી ચોઈ જવું નહીં. બઉ તકલીફ આલી, બઉ કામ કરાયું, બધા તમે ટેકો નહી કરાયો. હવે ચોથી વાસો ઉઘડી તમારી, આપડે ચોઈ જવું નહીં. હું તમને જોડે રહી મથવરાયો. હા એવું રાખો, આવડો છોકરો તો 10-10 વીઘા ના સંભાળે. હા હું એમ કેવા માંગુ છું કે ડોહાને હનું કરવું પડે કોમ કાજ. આ રડે આ સાંદુર રે સાંદુર સાહેબ બધા તો અમારે લે કેવાનું હનું હોય તમને કો ભુપતજી, તમે એવું લગાડશો નહીં, આને વાસો ઉઘડી દીધી બરોબર, અને હવે કોમ કરાવશે તમારે તાર ચોય જવું નહીં. હા ચોય જવું નહીં, તમને આવી જગ્યા ચોય મળશે નહીં બીજે. ના એ તો વાત સાચી છે. તો તમારે આટલું 15-20 દાડાથી કોમ બગડતું હતું, તો એ ધણી યાદ 20 દાડા એ મને બોલાવીને કીધું છે. ધણીમાં તો કોઈ વોક નહીં, અને જેમ માગે એમ મને પૈસા મને હાલી જાય રે. ઓકે ભુપતજી, એવું ખબર બગડત હોય, મારે એકલાનું બગડતું નહીં, તમારે મોય ભાગ આવવાનો, તમારું બગડે. હા બે ધણાનું બગડે. દૂધ ના પૈસા જે આવે શું કેવું આખું જી? ચાલો ચાલો આવજો. લે ભાઉ એક કામ કર, તું ઘરમાં જા ખાઈ રે, અને મારા પેલો સવારે પાણી વાળો છે, હું ઢાળી હમો કરતા આવું. ના કાકા તમે બે હોય તો હું હમું કરીને આવું, અને પછી આવીને ખાઉં. અને લો આ ચાવી બાઇક ની, આજ પછી તમે પૂછ્યા વગર હું કશું ડગલું નહીં ભરું કાકા. હા રોય, અને તમને એક વાત કહું, તમારાથી હવે થાય ને તો કામ કરવા આવજો, બાકી 10-10 વીઘા હું સંભાળ્યો હવે. ના ના એ તો આપણે બે જણા હાથ હાથ કરીને સંભાળે જા, તું એકલો ના કરી. પાવડો જો પડ્યો પડ્યો ને એકો ઢાળિયા મત પડ્યો. હા મારું SB હિન્દુસ્તાની હા.